વિરોધ સમયે પોલીસે લાઠી ઉગામતા જ લોકો ભાગ્યા સુરતમાં યુવકનું મર્ડર થતા સમાજ રસ્તા પર ઉતર્યો પોલીસે ચાર હત્યારાઓની ધરપકડ કરી સુરતના ડિંડોલીમાં થયેલી હત્યા મામલે આજે મૃતક યુવાનના પરિવારજનો અને સમાજના લોકોએ બ્રિજ ચક્કાજામ કર્યો હતો ડિંડોલી નવાગામ ગામ બિલિયાનગરમાં ગતરોજ થોડે દિવસે બે સગાભાઈ સહિત પાંચ શખ્સોએ ચપ્પુના ઘા મારી યુવકને રહેસી નાખ્યો હતો ત્યારબાદ ભાગી ગયેલા આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં દબોચ્યા લીધા હતા જ્યારે એકની શોધખોળ ચાલી રહી છે ઉલ્લેખનીય છે કે ત્રણ દિવસ પહેલા થયેલા ઝઘડામાં કહેવામાં આવ્યું હતું કે તેરા સર ધડશે અલગ કર દેંગે બાદ પ્લાનિંગ કરીને આ હત્યા કરવામાં આવી હતી ત્યારે આજે હત્યાના મામલે મૃતક યુવકના પરિવારજનો અને યાદવ સમાજના લોકો રોડ પર આવીને ઇન્ડોલી બ્રિજ બંધ કરી દીધો હતો તેમાંથી કેટલાક લોકોએ પોલીસ સાથે ઘર્ષણ કરવાનો પ્રયાસ પણ કર્યો હતો મળતી માહિતી અનુસાર મૂળ બિહારનો વતની અને હાલ નવાગામ ઇન્ડોલી ગણપતિધામ સોસાયટીમાં રહેતો પછી પચીસ વર્ષીય વિશાલ ઉર્ફે અતુલ વિનોદ સોની ઘર નજીક આવેલી જ્ઞાન ભારતી સ્કૂલ ની પોતાની બંધ પડેલી મોપેડ ને ધક્કો મારતા લઈ જઈ રહ્યો હતો ડિંડોલી વિસ્તારમાં જ રહેતા મુકેશ ભનુભાઈ મીર ગોપાલ ભનુભાઈ મીર અભિષેક ઉર્ફે કાલિયા અખિલેશ પાઠક આનંદ ઉર્ફે કાલુપુરે રમાશંકર યાદવ અને એક સગીર સાગરીતને લઈ યુવક પર શસ્ત્રો સાથે સાથે તૂટી પડ્યા હતા આ જ ડિંડોલીમાં થોડા દિવસે થયેલી હત્યાના મામલે આજે મૃતક યુવકના પરિવારજનો અને યાદવ સમાજના લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો હતો ડિંડોલી વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો હોવાનું પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવીને બ્રિજને બંધ કરી દેવામાં આવ્યો યો હતો ન્યુ સેવન હંમેશા સચ્ચાઈની સાથે